evening, everybody. Good evening. Hello. Hello. जी जी सर. हाँ स्टार्ट करें सुने. जी जी बिल्कुल. मित्रों आज આપણે ક્રિમિનલ જે સબ્જેક્ટ ચાલી રહ્યા છે એની અંદર એવા મહત્વનો ઇસ્યુ આપણે લઈ રહ્યા છે આજે કે જે દરેક મિત્રોને જેએમએફસી થી માંડીને સેશન્સ અને ઇવન હાઈકોર્ટ સુધી વખતો વખત કામ લાગે એવો જે સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે કે જેના આધારે આપણે ઘણા બધા એક્વિટલ લઈ શકીએ છીએ અને એનો આપણને બહુ જ ભરપૂર લાભ આપણને મળે છે. આપણને જે સબ્જેક્ટો આવે છે અમારા તરફથી જે સબ્જેક્ટો મુકાય છે અમે સિલેક્શન સબ્જેક્ટો સિલેક્ટ કરીને અમે મુકતા હોઈએ છીએ. તમારા તરફથી તો કોઈ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરીને આપતા નથી એટલે અમારે ના છૂટકે અમારે અમારી રીતે કરવો પડે છે. એટલે અમારી કદાચ જો અમે વધારે પડતો ઓવરડોઝ કરી દઈએ તો પણ તમને તકલીફ પડે અથવા તો જે અમે કહેવા માંગીએ છીએ તમને ખ્યાલ ન પણ આવે અને આવે પણ કરો. એવા સંજોગોની અંદર જયારે આ જે સબ્જેક્ટ લીધેલો છે એ આ એટલો બધો ટેકનિકલ સબ્જેક્ટ છે કે તમને વખતો વખત જેએમએફસીમાં તમે એક્સિડન્ટ કેસથી માંડીને સેશન્સ તમે ચલાવતા હશો કે હાઈકોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરતા હશો તે વખતે તમને આ ઇસ્યુ કામ લાગે એવો છે. અને એ ધ્યાનમાં રાખીને આજે આપણે એવિડન્સ એક્ટની સેક્શન 9 ગઈકાલે આપણે 32 કરી હતી એ 9 ડિક્લેરેશન પર હતી. આજે આપણે લઈ રહ્યા છીએ એવિડન્સ એક્ટની સેક્શન 9. સેક્શન 9 ની જે એવિડન્સ એક્ટ છે એ સેક્શન 9 શેના માટે છે, કયા ઇસ્યુ આપણે એની અંદર રેઝ કરી શકીએ, કેવા પ્રકારના ડિટેલ્સ આપણે લઈ શકીએ એ બધું આપણે આની અંદર વિચારવાનું છે. હવે ગઈકાલે મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે લિમિટેશનની અંદર રહીને બને ત્યાં સુધી આપણા પ્રશ્નોનો સરળ નિરાકરણ આવે અને આપણા જે ડિફેન્સ છે સામાન્ય ડિફેન્સો એમાં જે ઘણા એવા ટેકનિકલ ડિફેન્સો પણ છે કે આપણે જ્યારે આવા ઇસ્યુ ઉભા થતા હોય આપણે કઈ રીતે આપણા આરોપીને આપણે બહાર કાઢીએ છીએ એ બધી જ હકીકતો એનો શોર્ટમાં જેટલું સમજાવાય એટલું હું તમને આ બે સેશનના અંદર સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ જે માસ્ટર કીના જે છે માસ્ટર કીના જે છે એમાંથી અમુક આ જે સબ્જેક્ટ છે ને બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ ટેકનિકલ છે એટલે ટેકનિકલ જે મેન્ડેટરી ખામીઓ છે એ ઓન રેકોર્ડ આવી જાય છે અથવા તો મેન્ડેટરી જે ખામીઓ છે એ મેન્ડેટરી ખામીઓ માટેના અનેક જજમેન્ટ આપી પાસે આવી ચૂકેલા છે. તે એવી જે ખામીઓ છે એ મને બતાવવામાં સ્ટેટમાં ખચકા થતો નથી જે ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે. હવે ઓળખ પરેડનો જયારે પ્રશ્ન આવતો હોય તો ઓળખ પરેડ એટલે શું અને ઓળખ પરેડ ક્યારે થાય, ઓળખ પરેડ કોણ કરી શકે, ઓળખ પરેડ કરવાની રીત શું છે, ઓળખ પરેડ કર્યા પછી તપાસમાં એનો શું ફાયદો છે, તપાસ પછીથી ચાર્જશીટ કરવા પછી ચાર્જશીટ કર્યા પછી સેશન્સ અથવા તો જે એમએફસીમાં ચાલે મેટર ચાલવો પર આવે છે તે વખતે આનો ઉપયોગ કઈ રીતે થાય છે, પછી એનો એવિડન્ટની વેલ્યુ શું છે, એને કેવી રીતે પુરવાર કરવાની હોય છે, એ પુરવાર કર્યા પછી એનો જે લાસ્ટ આપણે બેનિફિટ લેવાનો હોય છે એ કઈ રીતે આપણે કેવા જજમેન્ટોના આધાર પર લઈ શકીએ છીએ એ બધાનો હું તમને થોડોક બ્રોડ આઈડિયા આપી દઉં છું. તે સૌથી પહેલા સેક્શન 9, આ સેક્શન 9 જે છે એવિડન્સ એક્ટની, એ સેક્શન 9 બહુ સામાન્ય સેક્શન છે, બહુ અઘરી નથી પણ બહુ જ મહત્વની છે. અને સેક્શન 9, એ સેક્શન 9 તમે જોશો તો કઈ કઈ બાબતે ઓળખ માટે આપણે પુરાવામાં ગ્રાહ્ય છે એ બાબતનો ઉલ્લેખ કરેલો છે. એમાં લખ્યું છે ફેક્ટ નેસેસરી ટુ એક્સપ્લેન ઓર ઇન્ટ્રોડ્યુસ એ ફેક્ટ ઇન ઇસ્યુ ઓર રેલેવન્ટ ફેક્ટ, કોઈ હકીકત એના સંબંધિત કોઈ હકીકતનો પુરાવો આવતો હોય તે ઓર વિથ સપોર્ટ ઓર રિબટ ઇન ઇન્ફરન્સ સજેસ્ટેડ બાય ફેક્ટ ઇન ઇસ્યુ, અથવા તો એવી કોઈ હકીકત કે જેનો પુરાવો સમર્થક આવતો હોય અથવા તો તેનું ખંડન કરી શકાય એવો હોય, ઓર ઇન વિથ એસ્ટાબ્લિશ ધ આઈડેન્ટિટી ઓફ એની થિંગ્સ, કોઈ વસ્તુની ઓળખવા માટે. હવે આ જે ઓળખ માટે જે આ શબ્દ વપરાયો છે ને એ ઓળખ માટે એટલે ધ થિંગ્સ એટલે કોઈ આર્ટિકલ કે કોઈ વસ્તુ કે કોઈ ઓર્નામેન્ટ એની ઓળખ માટે, એ અંગેનો જે કોઈ પુરાવા આવતો હોય
એ સીધે સીધો પુરાવામાં ગ્રાહ્ય છે અને એવો જે પુરાવો આવતો હોય એ સેક્શન 9 હેઠળ આવે. અને ત્યાર પછી છે ફિક્સ્ડ ટાઈમ એન્ડ પ્લેસ, એટલે જગ્યા અને સમય નક્કી કરવા માટેનો પુરાવો. એ જો રેલેવન્ટ હોય, એ રેલેવન્ટ પુરાવો છે એમ માની શકાય. અને ત્યાર પછી આઈડેન્ટિટી ઓફ પર્સન, આઈડેન્ટિટી ઓફ પર્સન, એ આઈડેન્ટિટી ઓફ પર્સન ઉપર આપણો જે આજનો જે ચર્ચાનો વિષય છે એ આઈડેન્ટિટી ઓફ પર્સન, એને નજરમાં રાખીને આજનો આ ચર્ચાનો વિષય આપણે રાખેલો છે. એટલે આઈડેન્ટિટી ઓફ પર્સન કેવી રીતે થાય, કોણ કરી શકે, એ બધું મેં તમને કહ્યું ને, વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ હું તમને થોડુંક બતાવતો જઈશ. ત્યાર પછી ફિક્સ ટાઈમ ઓર પ્લેસ, જગ્યા ફિક્સ કરવા માટે, એટલે આટલી વસ્તુઓ માટે આ જે પુરાવો છે એ જે અંગેનો પુરાવો આવે એ તમામે તમામ સેક્શન 9 હેઠળ પડે. સેક્શન 9 હેઠળ પડતા જે પુરાવાના મહત્વની બાબત મેં તમને કહી એની અંદર એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સિમ્પલ એક્ઝામ્પલ એટલે જે તમને બહુ ચોક્કસપણે સ્પષ્ટ થઈ જશે. હવે આપણી પાસે ગુનાવાળી જગ્યાના પંચનામા આવે છે, બરાબર? તમે બધા જોયા હશે ગુનાવાળી જગ્યાના પંચનામા, પછી એક્સિડન્ટ કેસ હોય, જુગારનો કેસ હોય, પ્રોહિબિશનનો કેસ હોય, સેશન્સ 302 હોય, 376 ગમે તે હોય, બરાબર? એ પ્લેસ ઓફ ઇન્સિડન્સના જે પુરાવા આવે છે એ પ્લેસ ઓફ ઇન્સિડન્સનું પંચનામું છે. એ પ્લેસ ઓફ ઇન્સિડન્સનું પંચનામું, એ જે પંચનામાની હકીકતો છે એ જગ્યા ફિક્સ કરે છે, બરાબર? એ જગ્યા ફિક્સ કરે છે કે પર્ટિક્યુલર આ પ્લેસ ઉપર આ કહેવાતો ઇન્સિડન્સ બનેલો હતો. એટલે એ હકીકત છે એ સેક્શન 9 ની અંદર કવર થાય છે. હવે થિંગ્સ પર, કઈ આઈટમો પર, દાખલા તરીકે કોઈક ગુનાનો મુદ્દામાલ કોઈક લૂંટમાં ગયો છે, અથવા ચોરીમાં ગયો છે, અથવા તો એમાં ગયો, વપરાયો રેપના કેસમાં વપરાયો છે, કોઈ વેહિકલ છે કઈક રેપમાં વપરાયું છે, અથવા તો કોઈને કિડનેપ કરવામાં વપરાયું છે, અથવા તો કોઈને મારવાની અંદર કોઈ વસ્તુ વપરાયેલી છે, એવા જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાલ જેને આપણે ઇન્ક્રિમિનેટિંગ મુદ્દામાલ આર્ટિકલ કહી શકીએ, એની આઈડેન્ટિફિકેશન માટે, એની આઈડેન્ટિફિકેશન માટે સેક્શન 9 નો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી બહુ જે મહત્વની બાબત અત્યારે આપણે ચર્ચવાની છે તે છે આઈડેન્ટિફિકેશન ઓફ પર્સન, વ્યક્તિની આઈડેન્ટિફિકેશન. જ્યારે વ્યક્તિની આઈડેન્ટિફિકેશન, જો આ જે સેક્શન છે એ સિવિલમાં અને ક્રિમિનલમાં બંને જગ્યાએ લાગુ પડે છે. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ક્રિમિનલ સબ્જેક્ટ બાબતે કરી રહ્યા છીએ, એટલે એના ઉપર હું થોડુંક વધારે ધ્યાન આપીશ. સિવિલમાં મને આ બાબતે બહુ એટલું એ નથી, એટલે હું ક્રિમિનલની અંદર જે તમને કહી રહ્યો છું કે સેક્શન 9 એવિડન્સ એક્ટ, એમાં જે આઈડેન્ટિફિકેશન ઓફ પર્સન આવે છે, આઈડેન્ટિફિકેશન પરેડ જેને આપણે કહીએ છીએ, TIP, એનો શોર્ટ નેમ TIP, ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ. હવે આઈડેન્ટિફિકેશન પરેડ કયા કેસોમાં કરવી જરૂરી છે? તો જે કેસની અંદર, સોરી હું તમને આગળ કહેવાનું ભૂલી ગયો, મેં તમને એ કહેવાનું ભૂલી ગયો કે જે લૂંટના કેસમાં, ચોરીના કેસમાં જે ઓર્નામેન્ટ્સ આવે છે એ ઓર્નામેન્ટ આઈડેન્ટિફિકેશન થાય છે, એ આઈડેન્ટિફિકેશન થાય છે એ પણ સેક્શન 9 ની અંદર પડે છે. ત્યાર પછી હવે આપણે પાછા મૂળ લાઈન પર આવીએ છું. હવે જે આઈડેન્ટિફિકેશન ઓફ પર્સન પર આવ્યા આપણે, આઈડેન્ટિફિકેશન પર્સન એટલે જે વ્યક્તિની બનાવોના અનુસંધાને શું ભૂમિકા રહેલી છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિએ કોઈક વ્યક્તિને મર્ડર કરતા જોયો છે, મર્ડર કરતા જોયો છે, પણ એ વ્યક્તિ મારનાર છે એ વ્યક્તિ જોનાર માટે અજાણ્યો છે, એને ફર્સ્ટ ટાઈમ જોયો છે. મૂળ મુદ્દો અહીંયા એ છે કે જે વ્યક્તિ છે જે અનઆઈડેન્ટિફાઈડ હોય એને જ આ સેક્શન લાગુ પડશે. આઈડેન્ટિફાઈડ હોય એ અનઆઈડેન્ટિફાઈડ હોય નહીં, જે આઈડેન્ટિફાઈડ છે એને આ સેક્શન લાગુ પડતી નથી ને એના માટે આઈડેન્ટિફિકેશન કરાવવાની જરૂરિયાત નથી. એટલે આ તમામે તમામ કેસની અંદર આ હકીકતને ધ્યાનમાં રાખવાની છે. હવે જે અનઆઈડેન્ટિફાઈડ એક્યુઝ છે જેને કદી જોયો નથી, તો FIRમાં ઘણી વખતે આપણે જોયું હશે કે સ્ટેટમેન્ટોમાં FIRમાં લખાયેલું આવે છે કે જો અમને બતાવવામાં આવે તો અમે એને ઓળખી શકીએ. આ શબ્દ લખાયેલો આવે છે, અમને બતાવવામાં આવે તો અમે એને ઓળખી શકીએ. હવે જે આ બતાવવામાં આવે તો ઓળખી શકે, એટલે બતાવવાની જે રીત છે, બતાવવાની રીત એ ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પડેલ છે. અને જો એ બતાવવામાં આવે રીત છે એ યોગ્ય રીતે થયેલી હોય, યોગ્ય રીતે અને એના નિયમોનું ચુસ્તપણે પાલન થયેલું હોય અને યોગ્ય રીતે પુરાવામાં પુરવાર થાય, કાયદાની દ્રષ્ટિએ સેક્શન 63 64માં એ પ્રમાણે પુરવાર થાય અને એ પંચનામું જે આઈડેન્ટિફિકેશનનું પંચનામું છે એ પુરવાર થાય તો જ પુરાવામાં ગ્રાહ્ય રહેશે. એટલે એની જે વેલિડિટી છે, વેલ્યુ, એની વેલ્યુ પણ બહુ જ અગત્યની છે.
અને એની વેલ્યુના આધાર પર એને જો કોરોબરેટિવ એવિડન્સ મળી જતો હોય તો કોઈ વ્યક્તિને સજા થઈ શકે છે. અને એનો બહુ જ મહત્વનો એક બહુ સારો એક્ઝામ્પલ તમને આપું તો તમે બધાના ધ્યાન પર એ કેસ છે, યાકુબ મેમણ. બરાબર છે, હમણાં એને ફાંસી થઈ તે યાકુબ મેમણ જે બોમ્બેના કેસની અંદર એમાં હતો, બોમ્બે બ્લાસ્ટ કેસની અંદર આરોપી હતો, મુખ્ય આરોપી હતો. હવે એ બોમ્બે બ્લાસ્ટ કેસની અંદર આરોપી હતો અને એને આઈડેન્ટિફિકેશન પરેડ થયેલી હતી, પણ ટ્રાયલ ચાલવામાં લગભગ 1992 નો ઇન્સિડન્સ હતો અને ટ્રાયલ જે વખતે ચાલુ જુબાની જે વખત થઈ તે વખતે લગભગ 2007-2008 નું વર્ષ હતું. બરાબર, એટલે 2007-2008 અને 92 નો ઇન્સિડન્સ, એટલે મોર ધેન 15 યર્સ થયા. મોર ધેન 15 યર્સ પછી જે આઈડેન્ટિફિકેશન કરનાર વિટનેસ છે એને કોર્ટની અંદર યાકુબ મેમણને ઓળખવા માટે ઇનકાર કર્યો કે હું આને, સમય લાંબો થઈ ગયો છે તે ઓળખી શકતો નથી. એવા કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે ઇવન આઈડેન્ટિફિકેશન પરેડ બિલેટર સ્ટેજ હોય અથવા તો પછી આઈડેન્ટિફાય ન કરી શકતો હોય ડ્યુ ટુ લોંગ પીરિયડ ઓફ ટ્રાયલ. બરાબર, એવા સંજોગોની અંદર એ આઈડેન્ટિફિકેશન પરેડને માન્ય રાખી શકાય અને એને કોર્ટની સમક્ષ જયારે ફર્સ્ટ ટાઈમ એને ઓળખી બતાવ્યો છે એટલે એમ કેવું એવું ઓળખતો નથી, એટલે એ આઈડેન્ટિફિકેશનનો પરેડ છે એ આઈડેન્ટિફિકેશનનો પુરાવો છે, સંપૂર્ણ રીતે ગેરકાયદેસર નથી થતો અથવા તો ઇનવેલિડ નથી થતો, પણ બીજા પુરાવાથી જો સમર્થન મળતું હોય અને જો આઈ વિટનેસ જેને કહ્યું છે કે હું આઈ વિટનેસ છું એ વ્યક્તિ પોતે આઈડેન્ટિફાય કરી શકતો નથી ડ્યુ ટુ લોંગ પીરિયડ ઓફ ટાઈમ અથવા તો પોતાની યાદદાસ્ત કે ગમે તે કારણોસર લાંબો સમય થઈ જવાના કારણે. આ મેં તમને કોઈ 15 વર્ષના લાંબા ગાળા પછી એની આઈડેન્ટિફિકેશન કોર્ટમાં કરાવવામાં, એટલે કોર્ટમાં એને ઓળખવા માટે ઇનકાર કર્યો. એટલે કોર્ટે એ કેસની અંદર નોંધ્યું છે, બહુ સ્પષ્ટ નોંધ્યું છે કે લાંબો ગાળો થઈ ગયો છે, ઘણો લાંબો ગાળો થઈ ગયો છે અને ઘણા લાંબા સમય પછી કોઈ વ્યક્તિની યાદદાસ્ત હોય પણ ખરી અને ન પણ હોય, વ્યક્તિનો ફેસ પલટાઈ જતો હોય છે, એનો બોડી ફિગર પલટાઈ જતી હોય છે, એની હેરસ્ટાઇલ બદલાઈ જતી હોય છે, એના જે દેખાવો છે એ બદલાઈ જતા હોય છે, તે બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે, એટલે કોઈ વ્યક્તિ ક્યારેક અમુક વખતે ઓળખી શકતો નથી. અને એવા સંજોગોમાં યાકુબ મેમણને એ વિટનેસ ઓળખી ન બતાવ્યો, તેમ છતાં યાકુબ મેમણનું કન્વિક્શન સુપ્રીમ કોર્ટે કાયમ રાખ્યું છે. મહારાષ્ટ્રના કેસમાં યાકુબ મેમણ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એના કેસની અંદર. હવે આ 2013 નો કેસ હું તમને એ જજમેન્ટ છે તો હું તમને એની અંદર આપી દઈશ, વોટ્સએપ કરી દઈશ એ ગ્રુપની અંદર. હવે આઈડેન્ટિફિકેશન પરેડ જે વ્યક્તિ અનનોન છે એના માટે કરાવવાની જરૂરિયાત છે કે ક્યારે કરાવવાની, તો એનો સૌથી પહેલો જે નિયમ છે એ સૌથી પહેલો નિયમ એવો છે કે એઝ અર્લી એઝ પોસિબલ વિધાઉટ એની ડિલે. કોઈ પણ આરોપી પકડાય એટલે તરત બની શકે એટલી વહેલામાં વહેલી એની આઈડેન્ટિફિકેશન પરેડ કરાવવી જરૂરી છે. આઈડેન્ટિફિકેશન પરેડ પોલીસ કસ્ટડીમાં પણ થઈ શકે અને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી માંગણી કરીને પણ થઈ શકે છે. કદાચ ઘણી વખતે તપાસમાં એવું થતું હોય છે કે પાછળથી બીજા વિટનેસો ઇન્વેસ્ટિગેટિંગ દરમિયાન બીજા વિટનેસો આવતા હોય છે અને એ પાછળથી ક્લેમ કરતા હોય છે કે મેં આ બનાવ આટલા જોયો હતો, એટલે પાછળથી જો આવતું હોય તો એને આઈડેન્ટિફાય કરાવવો જરૂરી પડે છે. એટલે એને એવા સંજોગોની અંદર જ્યુડિશિયલ કસ્ટડીમાંથી કોર્ટની પરવાનગી માંગીને આઈડેન્ટિફિકેશન પરેડ કરાવી શકાય છે. આ એક નિયમ. ત્યાર પછી આઈડેન્ટિફિકેશન કરવા માટે જે વ્યક્તિની આઈડેન્ટિફિકેશન કરાવવાની છે એને કોઈ પણ રીતે એનો ચહેરો એક્સપોઝ ના થવો જોઈએ, જાહેર ના થવો જોઈએ. આ બહુ જ મહત્વની શરત છે, બહુ જ મહત્વની, અને આનું પાલન થતું નથી. આ બી હું તમને કહી રહ્યો છું, આનું પાલન થતું નથી અને એ જે નથી થતું એના કારણે ઘણા બધા કેસો છૂટી જાય, બહુ બહુ જેને કહીએ કે હાઈલી કોન્ટેસ્ટેડ મેટરોમાં છૂટી ગયેલા છે. એટલે આ જે કન્ડિશન્સ છે ચહેરો એનો છુપાઈને રાખવો. હવે એની જગ્યાએ જે કાર્યવાહી થતી હોય છે એની અંદર ખરેખર જ્યારે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રોડ્યુસ કરવાનો હોય છે ત્યારે એને મોઢે બુરખો પહેરાવીને રજૂ કરવાનો હોય છે. મોઢે બુરખો પહેરાવાનું કારણ એટલું છે કે એનો ચહેરો એક્સપોઝ થયેલો ના હોવો જોઈએ ઘણા કિસ્સાની અંદર. અને આજે સવારે મેં એક ટીવીના સમાચારમાં જોયું, કોઈક આરોપ 5 આરોપીઓને પકડાયા છે, 5 આરોપીઓની સાથે મુદ્દામાલ પકડ્યો છે અને આજના પેપરની અંદર એક ફોટો છે કે જે ફોટાની અંદર બતાવ્યું છે કે એક આરોપી બેઠેલો છે અને આગળ ઘણો બધો મુદ્દામાલ પડેલો છે. આપણા વડોદરા અંદર ચોખંડી આગળથી કંઈક પકડાયો છે, સિંગતેલનો બનાવટી સિંગતેલનો નમૂના, વેરી સેમ કેસની વાત કરી રહ્યું છે. જે થિંગ્સ છે, થિંગ્સ આઈડેન્ટિફિકેશન છે એ તેગા ડિફોલ્ટમાં પડે છે. કેમ ડિફોલ્ટમાં પડે છે કે જે થિંગ્સ છે એ બધું જ એક્સપોઝ કરી દેવામાં આવ્યું છે. There is no મુદ્દામાલ આર્ટિકલ ચેક એન્ડ સીલ ઓન ધ સ્પોટ
એ બહુ જ મહત્વનો મુદ્દો આવી ગયો. જેની જેની બી પાસે આ કેસ ચલાવવાનો આવશે એ આ જો ફોટો સંગ્રહી રાખેલો હશે અથવા તો આજના સમાચાર ગુજરાતના જેને સંગ્રહી રાખ્યા હશે એ 100% એ કેસની અંદર એક્વિટલ લઈ જશે. એના માટે કિરણ બેદીનું જજમેન્ટ મેં તમને શરૂઆતના લેક્ચરમાં કહ્યું હતું કે કિરણ બેદીએ ઘણો બધો કરોડોની એમાઉન્ટનો ત્યાર પછીના પણ આવા જજમેન્ટોના આધાર પર આ જે કેસ મેં તમને કહ્યો અત્યારે આજની તારીખનો ચોખંડી વાળો જે પેપરમાં આવ્યો છે તે એ જેની બી પાસે ચલાવવાનો આવશે એ ઇમિડિયેટલી છૂટી જશે, નિર્દોષ થઈ જશે, 100% ગેરંટી. બરાબર છે, આપણે ગેરંટી નથી આપતા, આપણાની ગેરંટી ના અપાય, પણ આ જે રીતે થઈ રહી છે કાર્યવાહી, જે પોલીસની કાર્યવાહી છે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ કામ કરીને બતાવ્યું. હવે ઘણી વખતે હમણાં થોડાક દિવસો પહેલાની વાત છે, થોડાક દિવસ પહેલા આપણા વડોદરામાં એક મર્ડર થયું છે. મર્ડરનો જે આરોપી હતો એને અટકળી બાંધી અને જગ્યા ઉપર એને ફેરવવામાં આવ્યો હતો, જગ્યા ઉપર ફેરવવામાં આવ્યો, ત્યાંથી એને કોઈક વસ્તુ મળી, એટલે ગુનાને લગતી વસ્તુ મળી આવી. એનો મતલબ એવો થયો કે જે મુદ્દામાલ આર્ટિકલ છે એ એની એરેસ્ટ પહેલા મળ્યો નથી, એની એરેસ્ટ પછી મળ્યો છે, અને એને તો એવી કબૂલાત કરી જ નથી. એનું 27 નું પંચનામું નથી, ખ્યાલ આવ્યો તમને? 27 નું પંચનામું ના હોય તો મુદ્દામાલ આર્ટિકલની રિકવરી આખી ડિફેક્ટિવ થઈ જાય છે અને એના ઘણા બધા ડિફેક્ટો છે. આ જેમ મેં તમને કહ્યું ને, અને એનો પાછો વિડીયો શૂટિંગ ઉતાર્યો, વિડીયો શૂટિંગ ઉતારીને બધી ધાડ માર્યો ને પોલીસે, જો પેપરની અંદર પાછા બતાવે તો પોતાના ઇન્ટરવ્યુ આપે છે, ઇન્સ્પેક્ટરો એસપીઓ આપે છે કે અમે આટલા મોટા આરોપીને પકડ્યો, એટલે પણ તમે આખા કેસની પથારી ફેરવી નાખી. ધીસ ઇઝ, આજે મારે ના કહેવું જોઈએ પણ મારે કહેવું પડે છે, કેમ કે આ પોલીસની આ જે કાર્યવાહી છે, આવી બધી કાર્યવાહીઓને તમે ધીમે ધીમે તમે ભેગી કરશો અને માની લો કે હવે કેસો તમારી પાસે આવે ત્યારે રેલેવન્ટ ડેટના પેપરો અથવા રેલેવન્ટ ડેટના વિડીયો શૂટિંગ જો તમે જોશો ને એમાં જો એક્સપોઝ થયેલું આવશે તો આઈડેન્ટિટી ઓપન થઈ ગઈ. મુદ્દામાલની આઈડેન્ટિટી ઓપન થઈ જાય, વ્યક્તિની આઈડેન્ટિટી ઓપન થઈ જાય, તો આઈડેન્ટિટી ઓપન થઈ જાય તો પછી એને ઓળખવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. બરાબર, એટલે આવા સંજોગોની અંદર સેક્શન 9 ક્યાં કામ કરે છે એ જોવાનું છે. ને સેક્શન 9 ને લગતા આવા જે જજમેન્ટો છે એનો તમને ભરપૂર લાભ મળે છે. હવે સેક્શન 9 જ્યારે કોઈ પણ આરોપીને આઈડેન્ટિફિકેશન માટે રજૂ કરે છે પોલીસ, તો એના પહેલાની જે કાર્યવાહી છે પોલીસ સ્ટેશનની કાર્યવાહી, એ પોલીસ સ્ટેશન સૌથી પહેલા જે FIR હશે એ FIR જોશે. FIRમાં અનનોન એસાઇલન્ટ છે કે કેમ, એટલે અનનોન આરોપી છે કે કેમ, અનનોન આરોપી જોશે કે કોણ છે અનનોન આરોપી, એટલે એ જે આરોપી જે પકડા શકે એને બિલકુલ એને આઈડેન્ટિટી એક્સપોઝ ના થાય એ રીતે એને છૂપો રાખશે. હવે પોલીસની જે કાર્યવાહી છે એ પ્રમાણે એને છૂપો રાખશે. છૂપો રાખ્યા પછી જે ફરિયાદી છે એ ફરિયાદીને યાદી કરશે, ફરિયાદીને આઈડેન્ટિફિકેશન માટેની યાદી કરશે. એક યાદી મેજિસ્ટ્રેટને કરશે, મેજિસ્ટ્રેટને યાદી કરશે કે અમે આ નામનો આ આરોપી આ ગુનાના કામનો અરેસ્ટ કર્યો છે, એને આટલા આટલા વિટનેસો, એટલે જે આઈ વિટનેસ તરીકે કહેતા હોય અને જે પોતે આરોપી માટે અનનોન હોય, આરોપી અને વિટનેસ એકબીજા માટે અનનોન હોય, એવા સંજોગોની અંદર એ જે અનનોન છે એવાને પોતી એવિડન્સ લાવવા માટે, ઇન્ક્રિમેન્ટિંગ એવિડન્સ લાવવા માટે આઈડેન્ટિફિકેશન પરેડનું પંચનામું કરવામાં આવે, તે માટે અમારે એને રજૂ કરવો છે, તમે અમને સમય આપો, એટલે યાદી કરશે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે એને સમય આપશે. એ સમય આપશે ઓલમોસ્ટ 24 અવર્સની અંદરનો સમય આપતા હોય છે અને ડે લાઇટનો સમય આપતા હોય છે. આ બી મહત્વની બાબત છે, ડે લાઇટમાં થયેલા આઈડેન્ટિફિકેશન પરેડના પંચનામા અને ડીમ લાઇટમાં અથવા તો લાઇટમાં થયેલા પંચનામા, એટલે લાઇટ આપણે વીજળીની લાઇટમાં થયેલા પંચનામા, એ બે વચ્ચે પણ ઘણા બધા ડિફરન્સ છે અને એ બે વચ્ચેના થયેલા પંચનામાને પણ ઘણી વખતે લપ થયેલા છે. એટલે એ જે પંચનામું થાય છે એ વખતે ડીમ લાઇટ નહીં પણ નેચરલ લાઇટ સામાન્ય રીતે હોવી જરૂરી છે, એટલે નેચરલ લાઇટમાં આવા પંચનામા થાય એ હિતાવહ પણ છે. એટલે એ જે પંચનામું થાય એની અંદર જે કાર્યવાહી મેં તમને કહ્યું એ રીતે યાદી કરશે, યાદી કર્યા પછી તે સમય આપશે, એ સમય પ્રમાણે
ફરિયાદીને યાદી કરશે કે આ દિવસે આ જગ્યાએ દાખલા તરીકે નર્મદા ભુવન, તો નર્મદા ભુવન ના બીજા માળે આ સાહેબ ની ઓફિસ માં તમારે આટલા વાગે ત્યાં હાજર રહેવાનું છે અમુક વ્યક્તિની ઓળખ માટે, તે એની યાદી કરશે. એ યાદી કરશે એટલે યાદીના આધાર ઉપર જે તપાસ અધિકારી છે, તપાસ અધિકારી, એ તપાસ અધિકારી પકડાયેલા આરોપીને બુરખો પહેરાવીને ત્યાં આગળ રજૂ કરશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ. એને એ જે રજૂ કરશે એ રજૂ કર્યા પછી ત્યાંથી એને હટી જવાનું, ત્યાંથી એનાથી એક સેકન્ડ પણ ઉભું રહી શકાય નહીં. આ કાયદાનો પ્રોવિઝન છે, જ્યાં પોલીસની હાજરી આવે ત્યાં આવું પંચનામું હોય તો તદ્દન ગયું. પોલીસની હાજરી તમે લાઈન મૂકી દો આઈડેન્ટિફિકેશનના પરિણામ પંચનામાની અંદર, એ પંચનામાની કોઈ વેલ્યુ નહીં, કચરા પેટીની અંદર ફેંકવાનો એક કાગળ થઈ જાય, બરાબર છે. એટલે આ જે બહુ જ મહત્વની બાબત છે કે પોલીસની હાજરી, એ પોલીસની હાજરી આપણે કેવી રીતે લાવીએ છીએ, અથવા તો આપણે જે જુબાની લઈએ છીએ એની અંદર વિટનેસોની અંદર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અંદર અને પોલીસની અંદર, આ બધાને કોરોબરેટિવ એવિડન્સની અંદર આપણે જે વિટનેસો છે એ બધાને આપણે વન બાય વન આપણે આ બાબતે પૂછીએ તો આપણને 100% પોલીસની હાજરી ત્યાં આગળ મળી આવશે, એવો એવિડન્સ તમને એમધમ પુરાવામાંથી મળશે. એટલે આ એક મહત્વની બાબત છે. ત્યાર પછીથી કઈ વ્યક્તિને કઈ રીતે ઓળખી બતાવવાનો છે એ બાબતે એને એક નક્કી હોવું જોઈએ. દાખલા તરીકે જે વ્યક્તિ છે એ કોઈક મોમેડન છે, અથવા તો કોઈક મરાઠી છે કે કોઈ સિંધી છે, બરાબર. એની અમુક હાઈટ છે, અમુક કલર છે એનો, ગૌવર્ણનો છે, બ્રાઇટ છે, અથવા તો કાળો છે, કે જે કલર હોય તે. બનાવના દિવસે કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા, એ કપડાની એની વિગત, બનાવના દિવસે એની હેરસ્ટાઈલ કેવી હતી એની વિગત, શરીરનો બાંધો કેવો હતો એની વિગત, ત્યાર પછીથી એને કયા આધારે ઓળખ્યો છે એની વિગત, આ બધી જ વિગતોના અનુસંધાને 1+6 મિનિમમ 1+6 એના રેશિયો પ્રમાણે અન્ય 6 વ્યક્તિને કાયદામાં 4 લખેલા છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટોમાં, 4 થી 6 અથવા તો 6 થી વધુ, બરાબર ને. અને જે સુપ્રીમ કોર્ટના જે પ્રિન્સિપલ જજમેન્ટ છે એ પ્રિન્સિપલ જજમેન્ટોની અંદર 6 રેશિયો પકડાયેલો છે, 6 રેશિયો મિનિમમ જોઈએ, 4 નથી માની, 6 જ માનેલી. તો 6 વ્યક્તિ આઈડેન્ટિફિકેશન માટે એવા લાવશે કે જે બધા વ્યક્તિ લગભગ આના જેવા મળતા આવતા હોય, એ એસઆઈલન્ટ જે આરોપી છે એને મળતા આવતા હોય એવા 6 વ્યક્તિઓને લાવશે. અને એ 6 વ્યક્તિઓને ક્રમવાર ઉભા રાખશે, ક્રમવાર ઉભા રાખી અને આ બધી જે કાર્યવાહી છે સિક્રેટ રૂમમાં થાય, બહાર ના થાય, ઓપન ના થાય, સિક્રેટ રૂમની અંદર થાય. હવે આ 6 વ્યક્તિને ગમે તે ક્રમમાં ઉભા રહેવા માટે એને કહેશે આરોપીને, એના પહેલા એને ઓફર કરશે કે ભાઈ તારે કપડાં બદલવા છે, પેલો કે સાહેબ બદલવા છે, તારે કપડાં બદલ, એને ઓફર કરી એને પ્રોવાઈડ કરવું પડે, સમજી લેજો. એને હેરસ્ટાઈલ બદલવી છે તે કે હા મારે બદલવી છે, તે હેરસ્ટાઈલ બદલવા માટે એને કહી શકાય. પછી એવું કે મારે દાઢી કરવી છે તો એની પણ વ્યવસ્થા એને કરાવી આપવી પડે. એવું કે મારે ચંપલ પહેરવા, ચંપલ બદલવા છે અથવા બૂટ બદલવા છે એ પણ એને વ્યવસ્થા લેવી પડે. એટલે આ બધું જ થાય છે અને ત્યાર પછી એને આઈડેન્ટિફિકેશન પરેડમાં મુકાય છે. હવે આ જે રેશિયો છે, આ હકીકતો છે, તમે જેટલા બી પંચનામા વાંચશો, મેડમ પાસે તો બધા ઘણા બધા આવી ગયા છે, તમે ગમે તે પંચનામું ઉઠાવીને જોશો ને એમાં એક શબ્દ એક લાઈન લખાયેલી આવે છે કે આરોપીઓને પોતાના કપડા, ચંપલ, બૂટ, હેરસ્ટાઈલ વગેરે બદલવાનું જણાવતા આરોપીએ તેનો ઇનકાર કર્યો, બરાબર. આ એક જ લાઈન, એક 100 પંચનામા તમે વાંચશો, 100 માંથી 95 ની અંદર આ હકીકત નીકળશે. આ બહુ જ મહત્વની બાબત છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે શબ્દો લખાયા છે એ એક શું આપણે એને કહીએ રૂટીન ભાષામાં શબ્દ લખાઈ ગયા છે ને, ખરેખર એને ઓફર કરી જ નથી. દેટ ઇઝ એ બ્રીચ ઓફ મેન્ડેટરી પ્રોવિઝન્સ ઓફ લો, કરેક્ટ. એનો આપણને લાભ મળવા પાત્ર છે. હવે આ જે એને ક્રમ આપ્યો અથવા તો એને કહ્યું કે ભાઈ તને જ્યાં ગમે ત્યાં ઉભો રહે, જ્યાં ગમે ત્યાં ઉભો રહે, એટલે પેલાને ઉભો રાખશે. ઉભો રાખ્યા પછી જે સાક્ષી છે એને બે પંચો બોલાવવા જશે. જો આ બે પંચો કયા હોય એ બી તમને કહી દઉં, બે પંચો ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ હોવા જોઈએ કે જે બેમાંથી એક કે પક્ષકારની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ના હોય, એવા બે પંચો હોવા જોઈએ. અને જે પેલા 6 વ્યક્તિ આવ્યા છે એ પણ એવા હોવા જોઈએ કે એની સાથે કોઈ સંબંધ ના હોય. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારો આરોપીની ઉંમર છે 25 વર્ષ, તમારા આરોપીની ઉંમર છે 25 વર્ષ, 6 વ્યક્તિઓ લાયા છે, 6 માંથી 3 વ્યક્તિઓ એવા છે કે જેની ઉંમર 30-35 વર્ષ કરતા પણ વધારે, 30-35 વર્ષ કરતા વધારે, બરાબર.
ઘણા એવા છે કે દાખલા તરીકે તમારું જો આરોપી મુસ્લિમ હોય અને દાઢી ધરાવતો હોય તો જે રજૂ થયેલા આરોપી છે એમાં કોઈ દાઢી પણ ના હોય, અથવા તો એ મુસ્લિમ એ ના હોય, દેખાવે પણ મુસ્લિમ બી દેખાવે તો તરત ખબર પડી જાય કે આ મુસ્લિમ છે. બોડી ફિગર પરથી, એના હાવભાવ પરથી, બોલવા પરથી આપણને ખબર પડી જાય કે આ મુસ્લિમ છે. દરેક કોમની લગભગ છે બે ત્રણ કોમો એવી છે કે જે આપણને એકદમ ઓળખાતી નથી, બાકી બધી જ કોમો ઓળખાઈ જાય છે કે આ કઈ કોમનો છે. પારસી એની બોલવા ચાલવાની ભાષાથી ઓળખાઈ જાય, ક્રિશ્ચન એની બોલવા ચાલવાની ભાષામાંથી ઓળખાઈ જાય, હિન્દુ એની બોલવા ચાલવાની ભાષામાંથી ઓળખાઈ જાય, એના હેરસ્ટાઇલ પરથી, કપડા પરથી, એના પહેરવેશ પરથી, ચાંદલા પરથી, સેથી પુલ એના પરથી, આ બધી જે ઓળખની નિશાનીઓ છે એ બધી નિશાની પરથી સામાન્ય રીતે કોઈ પણ માણસ ઓળખાઈ જાય. એવી રીતે મુસ્લિમ છે એ મુસ્લિમને ઓળખવા માટે, મુસ્લિમ જો આરોપી હોય તો મુસ્લિમ જ લગભગ લાવવા જોઈએ એ હિતાવહ છે. પણ આ લોકો મુસ્લિમ લાવતા નથી. છ માંથી તમે જોશો તો છ માંથી ચાર પાંચ હિન્દુ હશે, ભાગ્યે જ એકાદ મુસલમાન હશે અંદર. એટલે આ પણ એક મને બેનિફિટ થાય. આ રીતે ઓળખની વિધિ થાય છે. ઓળખની વિધિની અંદર એટલા વિટનેસને રજૂ કરવામાં આવે, વિટનેસ રજૂ થાય એટલે એને કહેવામાં આવે કે ભાઈ આમાંથી કયો આરોપી તારી સાથે તેમ મર્ડર કરતા જોયો તો કે, અથવા તો કયા આરોપી તારી સાથે લૂંટ કરી છે એ બનાવ વખતે કોણે જોયો છે એ કે, અથવા તો કોણે તને ચપ્પુ માર્યું છે એ વ્યક્તિ કોણ હતો એ કે. બરાબર છે? અનનોન, જયારે આરોપી અનનોન હોય ત્યારે તો આ એને પૂછવામાં આવે. એટલે પેલો આમ ફરી અને ચક્કર મારી અને આમ આંગળી કરે, આંગળી કરીને કે આ વ્યક્તિએ મને માર્યું છે, અથવા તો આ વ્યક્તિએ મને લૂંટ્યો છે, અથવા તો આ વ્યક્તિએ મારે એને અપહરણ કર્યું છે. આ જે રેલેવન્ટ આ ફેક્ટ છે, ઇટ ઇઝ રેલેવન્ટ ફેક્ટ. અને આ જે પંચનામું થાય અને એ ઓળખી બતાવે, ઓળખી બતાવે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એને કહેશે ભાઈ બે ડગલા આગળ આવી, એટલે પેલો બે ડગલા આગળ આવશે. પછી એનું નામ પૂછશે, પછી એનું નામ પૂછ્યા પછી એને ઉંમર પૂછશે, ઉંમર પૂછ્યા પછી એની ડિટેલ બધી લઈ લેશે અને પછી એને કહેશે કે હવે તું જા, એટલે એક વિટનેસને બહાર મૂકી દેશે, હવે બીજા વિટનેસને બોલાવશે. બરાબર? બીજો વિટનેસ આવશે, સેમ પ્રક્રિયા થશે. બીજો વિટનેસ આવશે એ પહેલા એને પાસે પેલો એને કપડાં લત્તા બદલવાનું કેવું હોય તો એને કહી શકે છે, પણ એ કોઈ કહેતું નથી. એક જ વખતે આ સેન્ટન્સ લખેલું આવે છે, બીજા વિટનેસમાં લખેલું સેન્ટન્સ એ નથી આવતું. એટલે ધીસ ઇઝ અ મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ થયો છે. જો આપણે સ્પષ્ટપણે આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ એના પંચનામામાંથી જ, આપણે બહાર શોધવાની જરૂર નથી, એના પંચનામામાંથી જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના. હલો 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 સર, યોર વોઇસ વોઝ નોટ પ્રોપર. એવું છે? હવે આવે છે? નો નો સર, ઇટ્સ ક્લિયર. હા સર, અમને તો એકદમ ક્લિયર આવે છે. ક્લિયર છે સર, એકદમ ક્લિયર છે. કન્ટિન્યુ સર, કન્ટિન્યુ. જો તમારો મત કોઈ પ્રોબ્લેમ હશે સર, કન્ટિન્યુ કરો. ઓકે, એટલે એની જે ઓળખ થઈ એને ઓળખીને બતાવ્યો, ત્યાર પછી બીજા પંચને બોલાવ્યો, બીજા પંચે પણ બીજા વિટનેસને બોલાવ્યો, બીજો વિટનેસ આવે, બીજો પંચ આવે, એની રૂબરૂ આ રીતે ઓળખ થાય, એ ઓળખ પડે, એનું પંચનામું પૂરું થાય. આ બધું જ મેજિસ્ટ્રેટે હાથથી લખવાનું છે. બરાબર છે? હવે હું તમને જે બહુ જ મહત્વની જે બાબત કહી રહ્યો છું, આપણા દરેકે દરેક પ્રેક્ટિસ કરનાર એડવોકેટ માટે, કે જે પંચનામા આવે છે એ કમ્પ્યુટરાઇઝ પંચનામા આવે છે. અત્યારે છેલ્લા 3-4 વર્ષથી જેટલા બી આઈડેન્ટિફિકેશન પરના પંચનામા આવ્યા છે એ બધા જ પંચનામા કોમ્પ્યુટરાઇઝ આવ્યા છે છેલ્લા 3-4 વર્ષમાં. બરાબર? હવે 3-4 વર્ષના પંચનામા જેટલા મેં જોયા તેટલા બધા આ રીતે આવ્યા હોય. અમે સામાન્ય રીતે એવા સવાલો કરતા હોય છે કે ભાઈ તમે ગયા ત્યારે સાહેબે જે કઈ તમે કહ્યું એ બધું હાથથી લખાયેલું હતું, તો સાહેબ કેવા હાથથી લખતા હતા? હાથથી લખ્યા પછી જે લખેલો કાગળ હતા એના ઉપર તમે સહી કરી? એટલે પેલો કે હા, અમે લખેલા કાગળ પર સહી કરી. લખેલા કાગળ પર સહી કરીને તમે ઘેર જતા રહ્યા તો કેવા જતા રહ્યા? પછી એટલું જે કમ્પ્યુટરાઇઝ ટાઈપ કરેલું આવ્યું છે એ આખું ફેબ્રિકેટ થઈ ગયા. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફેન્સ. અને આ ડિફેન્સ તમને એફઆઈઆરમાં પણ, જો એફઆઈઆર અત્યારે ટાઈપ કરેલી આવે છે ને, એમાં પણ તમને આ ડિફેન્સ તમને મળશે. એટલે આવી રીતે આપણે એને દૂર કરી શકીએ છીએ. હવે આ થઈ પંચનામું રેકોર્ડ કરવાની વાત. પંચનામું રેકોર્ડ કર્યા પછી તપાસ અધિકારી ચાર્જશીટ કરે છે. ચાર્જશીટની સાથે પંચનામું કોર્ટની અંદર આવે છે, આપણા હાથમાં આવે છે. જ્યારે આપણા આરોપીને આપે ત્યારે ટ્રાયલ ચાલવા ઉપર આવે. ટ્રાયલ ચાલવા ઉપર આવે એટલે આમાં કોણે કોણે તપાસવાના, મહત્વના વિટનેસીસ કોણ છે, તો મહત્વના તપાસવાના જે વિટનેસીસ છે એમાં જે આઇડેન્ટિફિકેશનના પંચો છે, બે પંચો, એ બે પંચો છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. આ બહુ જ મહત્વના વિટનેસ છે આ ત્રણ. બરાબર? અને એને તપાસતા વખતે આપણે એક વકીલ તરીકે, આપણે એક વકીલ તરીકે બહુ જ અગત્યની બાબત ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે આઈડેન્ટિફિકેશનનો કેસ ચલાવતા હોય ત્યારે કોર્ટના ધ્યાન પર સૌથી પહેલા આપણે લાઈન મૂકી દેવાનું છે. આપણે છેલ્લી આપણે ધારીએ કે
અઠવાડિયે 15 દિવસની અંદર આઈડેન્ટિફિકેશનનો વીકનેસ આપણે રૂબરૂ આવી શકે એમ છે આ કેસની અંદર. એના પહેલાની 1-2 તારીખો આપણને ખબર હોય કે કયા કયા વીકનેસ હોય એ આપણે, મેં તમને કહ્યું વીકનેસનું એસેસમેન્ટ કરવાની વાત બીજા આગળના 2-4 લેક્ચર આગળ આ વીકનેસનું એસેસમેન્ટ ત્યાં અહીં આગળ ફરી કામ લાગશે તમને. વીકનેસ તો તમારે એસેસ કરવાનો છે કે આ વીકનેસ આવ્યો છે જે આઈડેન્ટિફિકેશન પડેલો પંચ છે એ આ કોર્ટની અંદર કેટલા સમયથી આવે છે, કેટલા સમયથી આવે છે, આયા પછી એની એક્ટિવિટી શું છે, એ કોર્ટની અંદર આવે છે, ફરે છે, આરોપીઓના નામ બોલાય છે, આરોપીઓ બધા સાહેબ નામ બોલાય છે એ પ્રમાણે બેસી જાય છે અને સામાન્ય રીતે કોર્ટના નિયમ પ્રમાણે ક્રમવાર આરોપીઓને બેસાડવામાં આવે છે. 1-2-3-4-5 જેટલા જોઈએ તારે 1-2-3-4-5 એમ તેમના ક્રમવાર બેસાડવામાં આવે છે. જેવી રીતે બેઠા ના હોય તો સાહેબ પોતે એમને કહે છે કે ચલો ભાઈ ક્રમવાર બેસી જાઓ, આગળ પાછળ કેમ બેઠા છો. એટલે જ્યારે તમે આઈડેન્ટિફિકેશન પરેડનું પંચનામું કરતા હોય ત્યારે સૌથી પહેલા તમારે સાહેબને કહી દેવાનું છે એના 1-2 તારીખ પહેલા, એના 1-2 તારીખ પહેલા શક્ય હોય તો કે સાહેબ આમાં આઈડેન્ટિફિકેશનનો મહત્વનો ઇસ્યુ સમાયેલો છે એટલે મારા આરોપીને અનસર્ટન પ્લેસ પર મૂકો અથવા તો એને જ્યાં બેહવો ત્યાં બેહવા દો, બરાબર. એટલે આ હકીકત તમારે બહુ ધ્યાન આપવાની છે અને આ ધ્યાન આપો કોર્ટને એટલે કોર્ટ તમારી રિક્વેસ્ટને માન્ય જ રાખશે. કોઈ કોર્ટ ના નથી પાડવી, બસ ખાલી તમારી રિસ્પેક્ટિવ લેંગ્વેજ હોવી જોઈએ, કોઈ જ કોર્ટ તમને ના નહીં પાડે. તમારી લેંગ્વેજ જો આડી અવળી હશે તો કોર્ટ તમને એ બી નહીં કરવા દે. આપણે આપણી મર્યાદા ભરી છે સાહેબ નું માન રાખીને, સાહેબ નું સાહેબ આવો ઇસ્યુ છે અને ઘણી વખતે જો સમય હોય અને શક્યતાઓ હોય તો સરકારી વકીલને સાથે લઈને સાહેબની ચેમ્બરમાં જઈને કહી દેવાનું કે સાહેબ આ કેસની અંદર આટલા આટલા જે વિટનેસો છે એ બધા હેઝ એ આઈ વિટનેસ આવ્યા છે અને એ આઈ વિટનેસ છે એ આઈડેન્ટિફિકેશન માટે બહુ જ અગત્યના છે. એવા સંજોગોની અંદર અનસર્ટન અથવા તો ગમે ત્યાં કોર્ટની અંદર બેસાડવા માટે સાહેબ વ્યવસ્થા રાખજો કે સાહેબ તમે કહેશો સારું, ના નહીં પાડે સાહેબ. આ રીતે તમે કરી શકો અને તે વખતે અનસર્ટન હવે કોર્ટની અંદર છૂટા છવાયા બેઠેલા હોય અથવા તો લાઈનની અંદર આગળ પાછળ બેઠેલા હોય અને પેલા નામ બોલાતો હોય તો દર વખતે આવતો હોય 4 નંબરનો આરોપી 1-2-3-4 માથા કરી કે ક્યાં ફલાણો, તો એ જે વ્યક્તિ છે એ આખું નામ અથવા તો એની ફિગર અથવા તો જે હકીકત જાણે છે તદ્દન ખોટી પડી જશે. એટલે આ એક તમારે ધ્યાન રાખવાની બાબત છે કે આ હકીકતને ધ્યાનમાં રાખશો તો આઈડેન્ટિફિકેશન પરેડનું પંચનામું તમારું લગભગ ઉડી જશે. આવા ઘણા બધા કેસોની અંદર થયું છે, ઘણા બધા કેસમાં. અને આ જે હકીકત મેં તમને કહી એ જે પંચનામું કરતા પહેલા કયા વિટનેસ આપણે આ એસેસ કરવાની વાત થઈ, હવે એનું જે ડિપોઝિશન છે એ ડિપોઝિશન લેવા માટે જે પંચ વિટનેસીસ છે આઈડેન્ટિફિકેશન પરેડનો પંચ વિટનેસીસ, આ પંચો બહુ રેર આવતા હોય, બહુ જ રેર, લગભગ ઘણા ઓછા આવતા હોય. તો એનું આપણે જે એસેસમેન્ટ કરવાનું હતું મેં તમને કહ્યું હતું ને એ કેવા પ્રકારનો છે, કેવો એનો નેચર છે, એની સ્ટાઇલ કેવી છે, એનું એ છે એપિયરન્સ કેવું છે, એ બધા ઉપર એસેસ કરી અને આપણે એને ક્રોસ એક્ઝામિનેશન કરવાની. અને એ ક્રોસ એક્ઝામિનેશનની અંદર આપણે બે વસ્તુ ધ્યાન રાખવાની, કોઈ પણ જગ્યાએ આપણા આરોપીની આઈડેન્ટિફિકેશનનો એક પણ ફિગર્સ કે માર્ક્સ આપણે બતાડવાનો નથી. લેટ ધેમ સ્પીક, રાઈટ, આપણે નથી બતાડવાનો. ફોર એક્ઝામ્પલ, આપણો આરોપી દાઢીવાળો હોય તો આપણે એવું નહીં કહેવાનું કે જે અમુક માણસ છે એને દાઢી રાખતો હતો, એવો શબ્દ આપણે મોડામાંથી ના નીકળવો જોઈએ. ખ્યાલ આવ્યો? બનાવના સમયે જો તમે હા બોલ્યા એટલે તમે ગયા, આ બી એક બહુ હકીકત છે. એટલે આવા સંજોગો બને ત્યારે બહુ જ કાળજી રાખવી પડે અને આ જે વિટનેસ છે એ વિટનેસ તમારે જુબાની દીધી ત્યાર પછીથી આ બે પંચો થઈ જશે. પંચો પછી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આવશે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આપણે કઈ રીતે લેવાના છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને એને આખી જે કાર્યવાહી છે જે પંચનામાની કાર્યવાહી, ફોર એક્ઝામ્પલ હું તમને કહું, એમની જે ઓફિસ હોય છે એ 10x10 નો કે 15x15 નો રૂમ હોય છે અને ઘણી વખતે 5-5-6-6 આરોપી એક સાથે આઈડેન્ટિફિકેશન પરેડ થતી હોય છે એક સાથે. ખ્યાલ આવ્યો? હમણાં અમારો એક કરજણના કેસો હતા, જીનમિલમાં લૂંટ થઈ ગઈ હતી, એમાં 11 આરોપી હતા. 11 આરોપીની 1 ટાઈમ આઈડેન્ટિફિકેશન હતી, 1 ટાઈમ 11 આરોપીની. એટલે 11 એ અને 66 બીજા કેટલા થયા, 77 માણસ તો ઉભું રહેવાની એ જગ્યા ના હોય એની ઓફિસની અંદર. એટલે એ જે સિચ્યુએશન છે એ તમારે એના રૂમની સિચ્યુએશન તમારે રેકોર્ડ પર લાવવી પડે કે તમારો રૂમ આટલો છે, ટેબલ સ્પેસ આટલી છે, આટલી ખુરશીઓ લોકો બેસવા માટે આટલા કોમ્પ્યુટર ગોઠવાયેલા છે, એની ટેબલ સ્પેસ આપણે બધું લઈ આવીએ, ઓફિસનું લોકેશન લઈ આવીએ, ઓફિસની આજુબાજુની બીજી ઓફિસો આવતી હોય, સરકારી ઓફિસ એટલે સરકારી ઓફિસની આજુબાજુની બીજી ઓફિસનું લોકેશન લઈ આવીએ, પબ્લિકની અવર જવર લઈ આવીએ, પબ્લિકની અવર જવર લઈ આવ્યા પછી ધીમે રહીને એક પોઈન્ટ મૂકી દેવાનો કે આ બધું વખતે આખી જે કાર્યવાહીમાં પોલીસ તમને લઈને આવી, આ બે જણને લઈને આવી,
ત્યાંથી માંડીને અંત સુધી પોલીસ એમની સાથે સાથે હતી. આ એક છેલ્લી સીડી મૂકી દેવાની અને તે જ્યાં હા બોલી ગયો તો તમારો કેસ પૂરો થઈ ગયો. બરાબર? એટલે આ એક બહુ જ મહત્વની બાબત કે પોલીસની હાજરી આવે એટલે બધું જ ગયું. એટલે ડાઇંગ ડિક્લેરેશનમાં પોલીસની હાજરી આવે તો આખો કેસ જતો રહે. આની અંદર બી પોલીસની હાજરી આવી એટલે આખો કેસ જતો રહે. હવે આ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું પંચનામું રૂબરૂનું પંચનામું આવ્યું તો આને એક્ઝિબિટ ક્યારે પડશે? એક્ઝિબિટ ત્યારે જ પડશે કે જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જુબાની દેવાશે. પંચોની જુબાનીમાં એની એક્ઝિબિટ નહીં પડે, એની ખાલી સહી પૂરતો પડશે, એની સહી પૂરતો પડશે. પણ જેના કન્ટેન્ટ છે એ બાબતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જુબાની થશે ત્યાર પછી એને એક્ઝિબિટ પડશે. હવે આ એક્ઝિબિટ પડ્યો એટલે એ ડોક્યુમેન્ટ પાકો થઈ ગયો. હવે એની અંદર